ક્યાંક એવું પણ સ્ટેટસ લાગશે કે જીત મેં તેરી સાથ હું, હાર મેં તેરી સાથ હું. જે તડાવ છે એ તડાવ જિલ્લા પંચાયતમાં માલજીભાઈ એટલે કે માલજીભાઈ ચાલે, ડીમા જિલ્લા પંચાયતમાં પણ ભાજપ પ્લસ રહી હશે. તો માળકા જિલ્લા પંચાયતની અંદર ભાજપ પ્લસ છે, મોરવાડા જિલ્લા પંચાયતની અંદર અપક્ષ ક્યાંક ચાલ્યું છે પણ પ્લસ ભાજપનું રહી છે. ત્યાં મીઠા જિલ્લા પંચાયતની અંદર સૌથી વધારે ઠાકોર સમાજનું મતદાન છે, સૌથી વધુ. તો ત્યાં પણ ભાજપ પ્લસ રહ્યું છે. સરવાળામાં પણ એવું છે, ક્યાંક ભાજપ આપણે આગળ ચાલે છે અને અપક્ષ અને કોંગ્રેસ ટક્કરમાં રહી છે. ભારતીય જનતા પાર્ટી આપણને આજે પ્રથમવાર હું બોલી રહ્યો છું, એકદમ તંદુરસ્ત અવસ્થામાં છું કે ભાજપ ક્યાંક નીકળે છે. અત્યાર સુધી આપણે કીધું હતું કોંગ્રેસ જીતે છે અને છેલ્લી ઘડીએ મારે ભાજપ જીતે છે શબ્દ બોલવું મારા માટે બહુ કઠિન હોય, પણ મેં તમામ રીતે એનું વિશ્લેષણ કર્યું છે, ખૂબ મોડી રાત સુધી અભ્યાસ કર્યો છે. નમસ્કાર મિત્રો, મિત્રો ભાવ, વિધાનસભાની પેટા ચૂંટણી કોણ જીતશે? બસ હવે ગણતરીના કલાકો. કોઈ કહી રહ્યું છે કોંગ્રેસ જીતે છે, તો કોઈ કહી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જીતે છે. પૂછીએ છીએ કઈ રીતે, તો અલગ અલગ કારણ આપવામાં આવે છે, જાતીય સમીકરણ આપવામાં આવે છે. પરંતુ એ તાલુકા પંચાયત, એ જિલ્લા પંચાયત, એ ત્રણ તાલુકાની વાત ક્યાં છે? આપણી પાસે કેટલી માહિતી અત્યાર સુધી આવી ચૂકી છે, પરંતુ વધુ માહિતી આપણે લેવી છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તાલુકા પ્રમાણે. વાવ વિધાનસભાને અલગ અલગ વિભાગમાં વહેંચીને સમજવું છે કે શું પરિણામ આવી શકે છે. આપણી સાથે ત્યાંના પત્રકાર, સ્થાનિક પત્રકાર ભમરાજી વાઘેલા જોડાયા છે. ભમરાજી, આપનું સ્વાગત છે. ભમરાજી, બસ હવે ગણતરીના કલાકો બાકી છે. કદાચ સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, માવજીભાઈ પટેલને નીંદ નહીં આવી હોય છેલ્લા બે દિવસથી, શું કહેશો? ચોક્કસ ધાર્મિકભાઈ, હવે તો લગભગ 24 કલાક પણ બાકી ન કહી શકાય, કારણ કે આવતીકાલે 8 વાગે તેનું રાઉન્ડિંગ ચાલુ થઈ જશે મતગણતરીનું. ક્યાંક ને ક્યાંક ઉમેદવારોના ધબકારા વધી ગયા છે, શું થશે શું નહીં થાય. ઘણા લોકો અત્યારે મેસેજ પણ વાયરલ કરી રહ્યા છે કે ભાઈ ક્યાંક એવું પણ સ્ટેટસ લાગશે કે જીત મેં તેરી સાથ હું, હાર મેં તેરી સાથ હું, ક્યાંક એવું પણ થશે. અને ક્યાંક જીતનો દર્શન, જી જીતનો, કોઈ પણ ઉમેદવાર છેલ્લે પછી એ લોકો એવું કહેતા હોય કે ભાઈ જીત મેં તેરી સાથ હું, હાર મેં તેરી સાથ હું, ક્યાંક આવું પણ લાગશે. ઘણા લોકો વરઘોડાનો પણ કઈ તૈયારી કરી રહ્યા છે, અલગ અલગ અહીંયા બનાસકાંઠા જિલ્લાના થરાદ અને સોયગામ ગ્રામ્ય વિસ્તારોમાં આપણે સોશિયલ મીડિયામાં મેસેજ પણ દેખી રહ્યા છે. પણ અમે ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે લગભગ છેલ્લા એક અઠવાડિયાથી, અત્યાર સુધી આપણો છેલ્લો એપિસોડ હશે મારા માનવા મુજબ કદાચ. રાત દિવસ રાત્રે 11-11 વાગ્યા સુધી લોકોના કોન્ટેક્ટમાં રહીએ, કઈ તાલુકા પંચાયતમાં શું થાય છે, કઈ જિલ્લા પંચાયતની અંદર કયું શું થયું, આ તમામ બાબતોની આપણે ચર્ચા વિગતવાર કરી. ધાર્મિકભાઈ, વા વિધાનસભા એ બહુ મોટી વિધાનસભા છે, એટલે કે 3 તાલુકા અંદર આવેલા છે અને એનો રેશિયો કિલોમીટરનો ગણીએ તો લગભગ 80 કિલોમીટરના અંતરે વિધાનસભા એવડી મોટી છે કે સામા છેડેથી સામા છેડે પહોંચવું હોય તો લગભગ 80-85 કિલોમીટર થતું હશે મારા માનવા મુજબ. અને ત્યાં જિલ્લા પંચાયત લડવા માટે બહુ ઉમેદવાર એટલે આમ સક્ષમ હોય, તેને તરફ છેલ્લે છેલ્લે તો થાકી જાય કે ભાઈ કેટલો પ્રવાસ ખેડવો, એમ રાત દિવસ એ વિધાનસભાની અંદર ચૂંટણીમાં પ્રવાસ ખેડવો ને એ બહુ એક કઠિન કામ છે. આપણે ટોટલ તાલુકા પંચાયતની પહેલી વાત કરું વિગતવાર, તો વા વિધાનસભાની ટોટલ 56 તાલુકા પંચાયતો આવેલી છે. એમાં વાવની અંદર 22 તાલુકા પંચાયત છે, સોયગામની અંદર 18 છે અને બાબરની અંદર 16 છે. આમાં ટોટલ આપણે ગણીને તો 56 જેટલી તાલુકા પંચાયતો થાય છે અને તમામ તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટોને આપણે સંપર્ક કરી અને એમના પાસેથી તમામ કંઈ જે કંઈ રાજકીય એમનું ગણિત હોય, વિશ્લેષણ હોય, આગેવાનો કોંગ્રેસ ભાજપના જોડે આપણે તમામ જે કંઈ વિશ્લેષણ હોય એમની પાસેથી આપણે ઓકળાકીય માહિતી લેવાની હોય, તમામ આપણે પ્રયત્ન કરીને માહિતી મેળવી છે અત્યાર સુધી. એમાં 56 તાલુકા પંચાયત સાથે 8 જિલ્લા પંચાયતો છે, એટલે કે વા વિધાનસભાની અંદર બનાસકાંઠા
જિલ્લા પંચાયતમાં સૌથી વધારે જિલ્લા પંચાયત એક જ એવી વિધાનસભા છે કે 8 જિલ્લા પંચાયતો ત્યાં આવે છે. 8 જિલ્લા પંચાયતમાં વાત કરીએ તો વાવ તાલુકાની અંદર 4 જિલ્લા પંચાયતો આવે છે. સોયગામ જિલ્લા સોયગામ તાલુકાની અંદર 2 જિલ્લા પંચાયત આવે છે અને ભાભર તાલુકાની અંદર 2 તાલુકા 2 જિલ્લા પંચાયતો આવે છે, પૈકી 1 નગરપાલિકા છે. આ તમામ સમીકરણો આપણે મેળવવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા છે. ભાજપ કોંગ્રેસના આગેવાનો, કોઈ અપેક્ષના જે કંઈ આગેવાનો હતા એમની જોડે આપણે પ્રયત્નો કર્યા છે. આ તમામ બાબતોને જોતા આજે આપણે ઓકળાકીય માહિતી મેળવીએ તો હું તમને વાત કરું વિગતવાર કે ભાઈ તડાવ જિલ્લા પંચાયત છે તો તડાવ જિલ્લા પંચાયતની અંદર માલજીભાઈ એટલે કે અપક્ષ ક્યાંક 2000 થી 2000 ઉપર એટલે કે 2021-22 પ્લસ કદાચ માલજીભાઈનું હોઈ શકે. એનું કારણ છે કે તડાવ જિલ્લા પંચાયતમાં સૌથી વધુ જી અવાજ નથી આવતો, આપનો અવાજ નથી આવતો. હું એ કહી રહ્યો છું કે માફ કરશો પણ તડાવ કયા તાલુકામાં આવે છે? તડાવ જિલ્લા તડાવ થરાદ સોરી ભાઈ વાવ તાલુકાની અંદર વાવ તાલુકામાં આવે છે. જી હવે વાવની અંદર જે તડાવ છે એ તડાવ જિલ્લા પંચાયતમાં માલજીભાઈ એટલે કે માલજીભાઈ ચાલ્યાનું કારણ છે કે ત્યાં પટેલોની ચૌધરી પટેલોની વોટ બેંક વધારે છે અને ત્યાં માલજીભાઈનું હોમ ગ્રાઉન્ડ ગણાય છે કે પોતાનો વિસ્તાર જે કઈ છે એ માલજીભાઈ એ વિસ્તારના છે. એમનું ગામ પણ એ જિલ્લા પંચાયતમાં આવે છે એટલે માલજીભાઈ ત્યાં પલસ હશે, 100% સ્વાભાવિક છે. બીજી વાત આપણે કરીએ ઢીમા જિલ્લા પંચાયતની તો ઢીમા જિલ્લા પંચાયતમાં પણ ઘણા બધા મેં કોંગ્રેસના મિત્રો જોડેથી માહિતી મેળવી છે, ભાજપના મિત્રો જોડેથી માહિતી મેળવી છે તો ક્યાંક ને ક્યાંક ભાજપના તો કદાચ એવું કહે કે ભાઈ ભાજપ અમારું પલસ છે હશે પણ કે કોંગ્રેસના મિત્રો પણ આપણી જોડે એવું કીધું છે કે ભાઈ ભમરાજી ના ઢીમા જિલ્લા પંચાયતમાં પણ ભાજપ પલસ રહી હશે. ઢીમા ભાજપમાં છે ને કયા વિસ્તારમાં છે ઢીમા જિલ્લા ઢીમા વાવ વાવમાં જ છે એમ ને વાવમાં છે. હવે વાત કરીએ વાવની વાવ જિલ્લા પંચાયતની તો વાવ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ આગળ હશે અને ભાજપ અને અપક્ષ કદાચ ત્રીજા નંબરે અપક્ષ હશે, બીજા નંબરે ભાજપ હશે. બરોબર. માળકા જિલ્લા પંચાયતની વાત કરીએ તો માળકા જિલ્લા પંચાયત બહુ મોટી જિલ્લા પંચાયત એ પણ છે તો માળકા જિલ્લા પંચાયતની અંદર ભાજપ પલસ છે, કોંગ્રેસ બીજા નંબરે હશે, અપક્ષ ત્રીજા નંબરે રહ્યું છે. હવે મોરવાડા જિલ્લા પંચાયત વાત કરીએ, મોરવાડા જિલ્લા પંચાયત જે ચૌધરી સમાજના 64 ગોળ ગણાય છે, રાધનપુરને અડીને આવેલું છે અને ત્યાં આજે લાલજીભાઈ છે, બીજા ત્રણ બીજા આગેવાનો હતા એમને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા એમના પક્ષ વિરોધી કાર્ય પ્રવૃત્તિ કરતા. હવે આ જે કઈ મોરવાડા જિલ્લા પંચાયત છે એ મોરવાડા જિલ્લા પંચાયતમાં આ લોકો આગેવાનો છે એ બાજુના વિસ્તારના એટલે સ્વાભાવિક છે કે તેઓ જી સાથે તમે છે ને એ પણ કહેતા છે જો કે ભાઈ મોરવાડા જિલ્લા પંચાયત છે તો એ કયા તાલુકામાં આવે છે, કયા વિસ્તારમાં છે, જેનાથી શું છે કે ભાઈ જે લોકો સાંભળી રહ્યા છે તે લોકોને એ પણ ખબર પડે કે ભાઈ આ વિસ્તારમાં જેમ કે ભાઈ સુઈગામમાં આવે છે તો સુઈગામમાં આમનો કરંટ ચાલ્યો છે, આમનો થોડો પવન ચાલ્યો છે એ માહિતી મળે એમને. જી જી આ મોરવાડા જે જિલ્લા પંચાયત છે એ સુઈગામમાં આવે છે. મોરવાડા જિલ્લા પંચાયતની અંદર અપક્ષ ક્યાંક ચાલ્યું છે પણ પ્લસ ભાજપનો રહી છે, કોંગ્રેસ કદાચ ત્રીજા નંબરે હશે તમને એ પણ કહું. હવે વાત રહી મીઠા જિલ્લા પંચાયત, મીઠા જિલ્લા પંચાયત બાબર તાલુકામાં આવે છે તો ત્યાં મીઠા જિલ્લા પંચાયતની અંદર સૌથી વધારે ઠાકોર સમાજનું મતદાન છે, સૌથી વધુ તો ત્યાં પણ ભાજપ પલસ રહ્યું છે. હવે સણવા જિલ્લા પંચાયતની વાત કરીએ તો સણવા જિલ્લા પંચાયતમાં પણ રાજકીય વિશ્લેષણનું કેવું છે, મારી જોડે જે કઈ ઓકડા આવ્યા છે હું મારા પોતાના ઓકડા રજૂ નથી કરતો, દર્શક મિત્રોને એ પણ કહું છું શું છે, જીત કોની છે હાર કોની છે એ વા વિધાનસભાના મતદારો નક્કી કરશે. અમારું કામ વિશ્લેષણનું છે, આપના સુધી સાચા ઓકડા પહોંચે તમે પણ એનું વિશ્લેષણ કરી શકો એ અમારું કામ છે.
સણવામાં પણ એવું જ છે, ક્યાંક ભાજપ આપણે આગળ ચાલે છે અને અપક્ષ અને કોંગ્રેસ ટક્કરમાં રહી છે. આ તમામનું આપણે વિશ્લેષણ કરતા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આપણને, આજે પ્રથમવાર હું બોલી રહ્યો છું, એકદમ તંદુરસ્ત અવસ્થામાં છું કે ભાજપ ક્યાંક નીકળે છે. અત્યાર સુધી આપણે કીધું હતું કોંગ્રેસ જીતે છે, અને છેલ્લી ઘડીએ મારે ભાજપ જીતે છે શબ્દ બોલવું મારા માટે બહુ કઠિન હોય, પણ મેં તમામ રીતે એનું વિશ્લેષણ કર્યું છે, ખૂબ મોડી રાત સુધી અભ્યાસ કર્યો છે કે ભાઈ આવતીકાલે કદાચ મને મારા સાથી મિત્ર ગુજરાત તકના ધર્મેન્દ્રભાઈ પૂછે, મને ધાર્મિક ભાઈ તમારે સવાલ મારે જવાબ શું આપવો, તો એના માટે ખૂબ ઝીણવટભરી આપણે વિશ્લેષણ કરીને દર્શક મિત્રોને જણાવી રહ્યા છે કે ભાજપ આજના તબક્કે જે કઈ મેં ઓકળાકીય માહિતી મેળવી છે એનામાં ભાજપ જીતી રહી છે. અને જીતવા પાછળનું એ પણ તમને કહી દઉં કે કદાચ કોઈને જીતે કઈ રીતે, તો હું તમને ઓકળાકીય માહિતી આપું છું. 85,000 મતદાન હતું ઠાકોર સમાજનું, તો એમાંથી 60% જેટલું મતદાન થયું છે, 60-65% જેટલું. સ્વાભાવિક છે, ઠાકોર સમાજનો ઉમેદવાર છે સ્વરૂપજી, ઠાકોર સમાજ હર હંમેશા ઠાકોર સમાજને પસંદ કરે છે. ભૂતકાળમાં આપણે કેટલી ચૂંટણીઓમાં પણ દેખ્યું છે, બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પણ કહી ચૂક્યા છે કે ભાઈ કોઈ પણ સમાજનો ઉમેદવાર હોય તો સમાજ એને પહેલો પસંદ કરતી હોય છે, પાર્ટી પાર્ટીની રીતિ હોય છે. ઠાકોર સમાજ ગેનીબેનની સાથે 2024 અંદર હતો, સ્વાભાવિક છે ગેનીબેનમાં કંઈક ભવિષ્ય દેખતો હોય, પણ મારું માનવું પણ ઠાકોર સમાજ બહુ લાગણીશીલ સમાજ છે, બહુ ભોળો સમાજ છે, અને ઠાકોર સમાજ માટે અલ્પેશ ઠાકોર હોય, કેશાજી ચૌહાણ હોય કે પછી લવિંગજી ઠાકોર હોય, તન તોડત મહેનત કરી છે એ લોકો. ઘણી જગ્યાએ તમે એવું પણ કીધું હતું કે જોજો ઠાકોરો આ વખતે જો ભૂલી ગયા તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ જિલ્લા ઠાકોરો માટે નથી. આ મેં હવે પછી આપણે માહિતી આપણે લાવી છે કે કેમ ઠાકોર સમાજના આગેવાનોને એ પણ કહેવામાં આવ્યું હતું ધારાસભ્યો દ્વારા કે જોજો ભાઈ તમે આ વખતે ભૂલી ગયા, સ્વરૂપથી કદાચ જે કઈ પરિણામ આવે તે પણ કદાચ હાર્યા તો આપણને જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી ટિકિટો નથી, આપણે જે કઈ સપના લઈને બેઠા એ છોડી દીધું. એટલે ઠાકોર સમાજ એ એની બેન મોટા છે, સ્વાભાવિક છે, એમને પણ ઠાકોર સમાજ માન્ય રાખે છે, નથી રાખતો એવું નથી, એમની માન મર્યાદા છે, એ પણ જે કઈ એમની લોકપ્રિયતા હતી છે તેમાં કોઈ ઘટાડો ન થઈ શકે. પણ ઠાકોર સમાજનો ઉમેદવાર આવે કે ચૌધરી સમાજનો ઉમેદવાર આવે, સમાજ હંમેશા માટે સમાજના ઉમેદવારને પસંદ કરતો હોય છે, ચાહે રાજપૂત સમાજ હોય કોઈ પણ. બનાસકાંઠામાં ભૂતકાળની ચૂંટણીમાં આપણે દેખ્યું છે. અને બીજી વાત કરીએ તો ભૂતકાળની ચૂંટણીમાં આપણે એ પણ દેખ્યું છે કે જે જગ્યાએથી સાંસદ જીતે છે, ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, એ જગ્યાએ વિરોધી ભાષાની અંદર પરિણામ આવ્યું છે. 2019 વાત કરીએ, પરબત કાકા ભાજપમાં જીત્યા, પેટા ઇલેક્શનમાં કોંગ્રેસ જીત્યું હતું ખાલી પડેલી સીટમાં ઉપર. પરથી કાકાની પણ એ રીતે વાત હતી, હરિકાકાની વાત હોય, તમામ અત્યાર સુધીનો ઇતિહાસ છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે સીટો ખાલી થઈ છે પેટા ઇલેક્શનમાં ત્યાં હાર હંમેશા વિરોધી ભાષી પરિણામ ત્યાં આવ્યું જ છે. હમણાં છેલ્લા છે પેટા ચૂંટણી થી, એ પછી વિજાપુરની હોય, પોરબંદરની હોય, ખંભાતની હોય, ત્યાંની એ તમામ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, તેમણે પક્ષ પલટો કર્યો હતો, એટલા માટે આ પેટા ચૂંટણી થઈ હતી. પણ ત્યાંની જે તમામ સીટ ભાજપ જીત્યું, એટલે પક્ષ પલટો કરીને ત્યાંના ધારાસભ્યો ભાજપમાં આવ્યા, ભાજપમાંથી ટિકિટ લાવ્યા અને જીત્યા, ત્યારબાદ ચર્ચા એ પણ થવા લાગી હતી કે શું શાસક પક્ષ જ જીતે પેટા ચૂંટણીમાં, કારણ કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો ઘણી વખત લોકો તેવું પણ વિચારતા હોય છે. તમે જે વાત કરી રહ્યા છો એમાં મારે એ પણ સમજવું છે કે જાતિ સમીકરણ શું રહી શકે, કારણ કે તમે જે વાત કરી કે ભાઈ જિલ્લા પંચાયતમાં આ જિલ્લા પંચાયતમાં ભાજપ આગળ છે, પરંતુ કઈ રીતે મહેનત તો કરી કેશાજી અલ્પેશભાઈએ, પરંતુ કયા સમીકરણ બંધ બેસ્યા? હવે તમને જો કહું, તમે મને જિલ્લા પંચાયતની વાત કરી છે, તડાવ જિલ્લા પંચાયત માવજીભાઈનો ગઢ છે, એટલે કે માવજીભાઈનો સમાજ કયો છે, માવજીભાઈ વર્ષોથી એમનું હોમ ગ્રાઉન્ડ છે, માવજીભાઈનું ત્યાં રહેઠાણક છે, ત્યાં રહેવાનું માવજીભાઈનું છે. સ્વાભાવિક છે, ધાર્મિક ભાઈ કે ભમરાજી જે સોસાયટીમાં રહેતા હોય ત્યાં મતો વધુ મળે, એમાં કોઈ ખોટું ના હોય, ક્યાંક નાના મોટા કામો માવજીભાઈ કર્યા હોય અને લાગણીશીલ લોકો મત આપે છે. હવે ઢીમા જિલ્લા પંચાયતમાં પરબતભાઈ, પરબતભાઈ પૂર્વ સાંસદ છે અને ચૌધરી સમાજના એક વરિષ્ઠ આગેવાન કહી શકાય,
લોકો તો અહીંયા થરાદ ની અંદર એ લોકો તો એવું નામ આપેલું છે કે ભીષ્મ પિતામહ પરબતભાઈ, એટલે અત્યાર સુધી ચૂંટણી પરબતભાઈ લડ્યા છે, કયો વિવાદમાં નથી આવ્યા. આપે પણ કદાચ દેખ્યું હશે ગુજરાત સરકારની અંદર, કોંગ્રેસમાં પણ 1985 પોતે પરબતભાઈ ચૂંટણી લડ્યા હતા. અત્યારે ભાજપની અંદર તમામ પોતાનું નિવૃત્તિ જીવન પણ ભાજપને સમર્પિત કરીને ભાજપનું કામ કરી રહ્યા છે. પરબતભાઈ એક એવો ચહેરો છે અત્યાર સુધી બિલકુલ નિર્વિવાદી, ક્યારે એમના ઉપર કોઈ બાબતનો દાગ નથી લાગ્યો રાજકીય રીતે. એ વ્યક્તિનું 32 ગામ જે કઈ વા વિધાનસભા અને થરાદ વિધાનસભા જયારે સાથે હતી એના પછી વિભાજન થયું છે, ત્યારે 32 ગામની અંદર પરબતભાઈ જે કઈ કે એ લોકો ચૌધરી સમાજ કરતો. આજે પણ પરબતભાઈ ની તેઓ પકડ છે. પરબતભાઈ વા વિધાનસભાની અંદર કોને શું કરવું ને શું ન કરવું, પરબતભાઈ ક્યાંક કદાચ મને એવું લાગે છે ઓક બંધ કરી દે ને તો પરિણામ બદલી શકે છે. ભૂતકાળમાં આપણે દેખ્યું છે, અમે પણ ઘણું એનું એનાલિસિસ કર્યું છે. એટલે જે ધીમા જિલ્લા પંચાયત છે એનું તમામ સંકલન પરબતભાઈએ ઘણું બધું કર્યું છે. પરબતભાઈ રાત્રે ઘણા બધા લોકોને ફોન પણ કર્યા છે, આપણે તમામ નજીકથી માહિતી લાવી છે કે ભાઈ જીતવા પાછળનું કારણ કેમ, તમે કઈ રીતે કહો છો ભાજપ જિલ્લા પંચાયત તો ધીમા જિલ્લા પંચાયત તો ભાજપ આગળ કઈ રીતે બની શકે, તો એ પણ કીધું છે. રાત્રે છેલ્લી ઘડીએ પરબતભાઈ પોતાની ઓફિસમાં બેસીને લોકોને ભલામણ કરી છે, જોજો ભાઈ એ સીટની મને જવાબદારી છે, પક્ષે મને પાર્ટીએ મને જવાબદારી સોંપી છે તો ત્યાંથી ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થવું જોઈએ. બીજી વાત કરીએ વાવ, તો વાવ તો સ્વાભાવિક છે કે ભાઈ રાજપૂત સમાજનો ગઢ છે, તે કોંગ્રેસ તો આગળ હોય તેમાં કોઈ કહેવાની શંકાને સ્થાન નથી. બીજી વાત માળકા જિલ્લા પંચાયત, તો માળકા જિલ્લા પંચાયત પણ શંકરભાઈ તેઓ બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ નું ગામ છે માળકા, એમની જિલ્લા પંચાયત છે. તો ક્યાંક ને ક્યાંક ગુમાનસિંહ પોતાનું કદ ન ઘટે પાર્ટીની અંદર, પોતાનું ભવિષ્ય વિચારીને પાર્ટીની અંદર કામ કરીને જિલ્લા પંચાયતમાં 100% સ્વાભાવિક છે કે એમણે તન મન ધનથી મહેનત કરી હોય તો ત્યાં જિલ્લા પંચાયતમાં ભાજપ 100% ત્યાં પ્લસમાં નીકળે છે. અને એમણે કર્યું પણ છે, કારણ કે આપણે ઘણું બધું દેખ્યું હતું. આપણે એ પણ કહેતા હતા કે ભાઈ ક્યાંક ને ક્યાંક લૂંટલ છે, લૂંટલ ને ક્યાંક લોકોએ કામ કર્યું છે, ઘણા લોકો લૂંટલ હતા, આપણે એવું નથી કહેતા કે નતા. કોંગ્રેસમાં પણ ઘણા લોકો એવા હતા કે ક્યાંથી કઈ વ્યક્તિને ક્યાં હરાવવા માટે આવ્યા હતા અને સ્ટેજમાંથી નેચા ઉતરીને કોને હાથ દબાવતા હતા, કોનો હાથ પકડીને થોડો મેળતા હતા, આપણે એના ઉપરથી ખ્યાલ આવે છે. રાજકીય રીતે ઘણા રાજકીય આગેવાનો ક્યાંક રિહામણા મનામણા કરતા હોય, રિહાઈને બેઠા હોય ને તો એ લોકો જભો કાઢીને બેઠા હોય અને પછી જભો પહેરે ને એટલે અવળો જભો પહેરે ઊંધો, પછી આપણે એમ પૂછવામાં કેમ ભાઈ ઊંધો પહેરો, એટલે કે ભૂલી ગયો. તમામ રીતે આપણે એમનું વિશ્લેષણ કર્યું છે. મોરવાડા મેં તમને વાત કરી કે મોરવાડા જિલ્લા પંચાયતમાં પણ એવું છે કે મોરવાડા જિલ્લા પંચાયતમાં ત્યાં ચૌધરી સમાજ તેઓ જે રાધનપુરને અડીને આવેલો છે અને શંકરભાઈના જે વિરુદ્ધમાં માવજીભાઈની સાથે બેઠા હતા સ્ટેજ ઉપર, લાલજીભાઈ હોય બીજા 3-4 આગેવાનો એમને સસ્પેન્ડ કર્યા છે. સ્વાભાવિક છે એમના કારણે કદાચ માવજીભાઈને ક્યાંક પલસ હોય શકે. આ બાબતે તમારી પાસે આગળ વાત જાણવી છે, પણ વચ્ચે મારે એ પૂછવું છે કે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી ભૂલ આ સમયે કઈ રીતે કરી શકે. ઘણા રાજકીય વિશ્લેષકો તે પણ કહેતા હતા કે જાણી જોઈને આ સમયે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમારું શું કહેવું છે? હવે આમાં એવું છે ધાર્મિકભાઈ, જે તે પાર્ટીના એમના રૂલ્સ શું છે શું નથી એમાં આપણે નથી પડતા. 2017 ની વાત કરું, ચાલુ ચૂંટણીએ માવજીભાઈ અપક્ષમાં ચૂંટણી લડ્યા, કોંગ્રેસમાં હતા 2017, ચાલુ ચૂંટણીએ એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. અને ભાજપે તો એવું કોઈ હતી અંદર લેટરમાં લખેલું ન હતું કે ભાઈ માવજીભાઈ અને લાલજીભાઈ હોય કે જે કઈ હોય એમના સભ્યો આટલા વર્ષ માટે સસ્પેન્ડ છે. ભાજપ ઘણી વખત ચૂંટણી નજીક આવે તો ભરતી મેળો હોય, ક્યાંક ઘર વાપસીનો પણ એમનો કાર્યક્રમો હોય છે, એટલે ભાજપે કદાચ મારા એવા અંદાજ પ્રમાણે એવું લાગી શકે કે ઠાકોર સમાજને કે અન્ય સમાજને એવું લાગે કે ભાઈ આ લોકો પક્ષ વિરોધી કામ કર્યું છે તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપણે ક્યાંક પક્ષ વિરોધી કામ કરશું ને પાર્ટીની ઉપર ખ્યાલ આવી ગયો તો આપણને પાર્ટી સસ્પેન્ડ કરતા વાર નહીં કરે, એટલે ક્યાંક ભાજપને ફાયદો પણ થતો હોય. તો ભાજપ ઘણા બધા નેતાઓ નિરાશ હતા, આપણે સ્વાભાવિક દેખ્યું, તમે હું ઘણા નેતાઓને મળ્યા પણ હતા તો ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ ફલાણા ભાઈ આવ્યા હતા એમને અમે તો આશીર્વાદ આપ્યા છે, પેલી પાર્ટીના વ્યક્તિ આવ્યા હતા એમને મેં આશીર્વાદ આપ્યા છે. અરે ભાઈ તમે જે પક્ષમાં બેઠા તો એમને જ આશીર્વાદ મળે, બધાને આશીર્વાદ આપવાનો ન હોય તો તમે તટસ્થ પક્ષ તરીકે નથી ફાઇનલ દેખાય છે, આશીર્વાદ એક વ્યક્તિનો હોય. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ હમણાં
ફલાણા ભાઈ આવ્યા હતા એમને આશીર્વાદ આવ્યા, તમે કાલે આવજો. મેં આ પણ દેખેલું છે ભાજપની અંદર 2024માં લોકસભા ચૂંટણી લડાતી હતી એટલે અમે ઘણા બધા આગેવાનો મળતા, વડીલ આગેવાનો હોય કે આ વખતે કાકા આશીર્વાદ આપજો થોડા, એટલે એ લોકો એવું કહેતા કે ભાઈ સવારમાં આશીર્વાદ વહેલા મને મળી ગયા છે એટલે એમને આપી દીધા, કાલ તમે રાખો. એક રાજકીય એમની જે કઈ પરિકાષ્ઠા જે કઈ હોય તે, એટલે આવું બનતું હોય છે. સણવા જિલ્લા પંચાયતની આપણે વાત કરીએ તો સણવા જિલ્લા પંચાયતમાં પણ ભાજપ આગળ હશે, તમને એ પણ કહી દઉં. આ તમામ આપણે વિશ્લેષણ કરતા મેં ઓગણકીમાં વાત કરી હતી, આપણે વધારે નહીં પણ 3-4 સમાજનું, 4-5 સમાજની તમને વાત કરું હું. ઠાકોર સમાજનું 60 થી ઉપર મતદાન થયું, એટલે 60,000 થી ઉપર મતદાન થયું છે. 40,000 મતદાન ઠાકોર સમાજના સ્વરૂપજીને મળી શકે છે ભાજપ તરફી. તો પટેલ સમાજનું શંકરભાઈ એક અત્યારે ચૌધરી સમાજ માટે બનાસકાંઠામાં ભવિષ્ય ગણી શકાય. ઠીક વાત છે, માલજીભાઈને જે કઈ જૂના વડવાઓ બેઠા છે એ માલજીભાઈને માનતા હોય સ્વાભાવિક છે, અહીંના આગેવાન છે, કદાચ એમના સામાજિક ક્યાંય નાના મોટા પ્રસંગો હોય કે સમાજ ભેળો કરવાનો હોય તો માલજીભાઈ એક વરિષ્ઠ આગેવાન છે, વડીલો એમનું માની શકે. આજનો યુવા વર્ગ નક્કી કરે છે બનાસકાંઠાની અંદર, તમારે આજે પણ કહું છું, પહેલા પણ કહેતો હતો, જે કઈ યુવા વર્ગ નક્કી કરે છે કોણ મારો નેતા છે, કોને જીતાડવો છે. બાકી હવે કોઈ આગેવાનો વાળું લોભું ચાલતું નથી સાહેબ, ભૂતકાળની ચૂંટણીમાં પણ અમે દેખ્યું છે, આજે પણ કહું છું. પટેલ સમાજની અંદર ચૂંટણી તો મોટી ઉંમરના લોકો લડે, તમે જુઓ માવજીભાઈ આ પહેલા નથી લડી, આ પહેલી વખત નથી દાવેદારી કરી. 2017 માં અપક્ષ લડ્યા ત્યારે તેમની ઉંમર શું હશે, અત્યારે 73 છે. તો હમણાં શિવાબા ભુરિયા 2022 માં લડ્યા હતા, એમની ઉંમર તમે જુઓ. ને શિવાબા ભુરિયાને અમે મળ્યા ત્યારે શિવાબા અમને એમ કહેતા હતા કે હું આ પરબતભાઈ ને એમાં તો સૌથી નાનો હું જ છું, ને હજુ એ લોકો તો ચૂંટણી લડે છે પણ હવે મારે નથી લડવી. તો ક્યાં પહોંચ્યું, આટલી મોટી ઉંમરે ચૂંટણી લડે છે પણ યુવાનોના હાથમાં ધૂરા છે, આ વાત થોડી અંતરવાળી નહીં લાગતી? જો તમને એ કહું, જે કઈ આગેવાન તરીકેની પકડ સમાજના વરિષ્ઠ આગેવાન પાસે 100% હોય એમાં ક્યાંય ખોટું નથી. અમે ભૂતકાળની ચૂંટણીઓમાં દેખ્યું છે, થરાદ વિધાનસભાની અંદર 2022ની ચૂંટણીમાં પણ દેખ્યું છે, થરાદ વિધાનસભાની અંદર ચૂંટણી પણ અમે દેખ્યું છે કે જે કે યુવા ક્રેઝ, શંકરભાઈ એક યુવાન નેતા છે, શંકરભાઈને યુવાનોને કઈ રીતે પોતાના તરફી વાળવા, કઈ રીતે યુવાનોને સાચી દિશા બતાવવી, યુવાનોને ચાલુ સરકારમાં ભવિષ્ય શું છે, આ તમામ બાબતોથી અત્યારે ઇમોશનલી કહી શકાય કે શંકરભાઈ તરફી બનાસકાંઠા તાલુકાની અંદર ઠાકોર અધિરાજભાઈ ચૌધરી સમાજમાં ઘણા યુવાનો છે કે શંકરભાઈ આવે એટલે તાળીના ગગડા વાગી. શંકરભાઈ સભાની અંદર કોઈ પણ સમાજનો કાર્યક્રમ હોય કે કોઈ પણ હોય, શંકરભાઈ આવે એટલે તાળીના ગગડા વાગે, બીજા કોઈ નેતા આવે એટલે તાળી ન વાગે, ત્રીજા કોઈ નેતા આવે તો લોકો શિસ્ત બેસી જાય. પણ 100% સ્વાભાવિક છે, વાવ તાલુકાની અંદર ચૌધરી સમાજ વર્ષોથી 2017 પછી એ લોકો શંકરભાઈમાં ભવિષ્ય દેખતા હતા, પણ શંકરભાઈ 22ની અંદર થરાદમાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજના યુવાનોએ 2017ની ચૂંટણીમાં ગેનીબેનને ક્યાંક ને ક્યાંક વિડીયા પણ એ લોકોએ વાયરલ કર્યા હતા, ગેનીબેનને ગામડામાં ઘૂસવા પણ નતા આપતા, મેં પોતે જોયેલું છે. 2022ની વાત કરું, 2022માં તો બંને ઉમેદવાર ઠાકોર હતા, આ બાજુ સ્વરૂપજી હતા, પેલી બાજુ ગેનીબેન હતા, છતાં એ લોકો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેનને ગામડા નતા ઘૂસવા હાલતા, મેં પોતે જોયેલું છે, હજી વિડીયા મારી જોડે પડ્યા છે. એટલે સ્વાભાવિક છે, શંકરભાઈ અત્યારે યુવા નેતા છે, ભવિષ્ય શંકરભાઈમાં હોઈ શકે, માવજી કાકા હોય કે પછી પરબતભા હોય, આ બધા જૂના ભીષ્મ પિતામહ કહેવાય, હવે સમાજના વરિષ્ઠ વડીલ આગેવાન છે. હવે પરબત કાકા એ નિવૃત્ત કહેવાય છે, મારા માનવા પ્રમાણે માવજી કાકા એ 73 વર્ષ એટલે નિવૃત્તિ જીવન ગાળવાનું હોય, મારા માનવા મુજબ કોઈ યુવાન તૈયાર કરવો જોઈએ. પણ થરાદમાં તમે દેખ્યું છે ટૂંક સમય થોડા દિવસો પહેલા મારવાડી સમાજનું એટલે કે માવજીભાઈના સમાજનું સંમેલન યોજાય, એમાં અધ્યક્ષ સ્થાન માવજીભાઈને આપવામાં આવ્યું. સ્વાભાવિક છે કે એમના સમાજનો કાર્યક્રમ હતો પણ અધ્યક્ષ સ્થાન માવજીભાઈને આપ્યું. હવે માવજીભાઈ તો અત્યારે કોંગ્રેસમાં નથી ને ભાજપમાં નથી, પણ જે પેલા મોગીલાલ પટેલ છે જે કાર્યક્રમ હતો પોતાના ઘેર, એમણે અધ્યક્ષ સ્થાન માવજીભાઈને આપીને માવજીભાઈને સાથે લઈને આગળ ચાલવાનો ક્યાંક પ્રયત્ન કરશે. બાકી માવજીભાઈને કાપી અને મોગીલાલ આગળ ક્યારે ન વધી શકે, એટલે ક્યાંક ને ક્યાંક યુવાનો અત્યારે યુવાન નેતાઓ એમને પસંદ કરતા હોય છે, ચાહે
ભાજપના હોય કે કોંગ્રેસના હોય, ઠાકોર સમાજના હોય કે ચૌધરી સમાજના હોય કે રાજપૂત સમાજના હોય, તમને એ પણ કહું. એટલે શંકરભાઈ એટલે ટૂંકમાં યુવાઓના હાથમાં આજે પણ ધુરા તો છે જ, તે છે ફરજિયાત છે એ પણ, કારણ કે આપણે ભૂતકાળની ચૂંટણીઓમાં જોયું છે. યુવાનોને ડગલે ને પગલે રાજકીય આગેવાનોની જરૂર પડતી હોય, તમને એ પણ કહું. થરાદથી ભીમા સુધી જવું હોય કે વાવથી થરાદ સુધી આવવું હોય તો યુવાનોને ક્યાંક ને ક્યાંક નાના મોટી લોકોને હર હંમેશા સમસ્યા હોય તો યુવા નેતા એમને ફોન કરતે ક્યારે સંકોચાતો નથી. તો કેટલી હશે આ વખતે અસર યુવાનોની 100% હશે એમાં કોઈ શંકા નહીં. સ્થાનથી તમને એ કહું છું, 15,000 પટેલ સમાજનો વોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમારે ઓકળાકીય સરવાળો મારે મારી દેજો, 15,000 ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરને મળે જ. પટેલ સમાજના આ તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નું આપણે સર્વે કરતા ધાર્મિક ભાઈ. બીજી વાત કરીએ બ્રાહ્મણ સમાજ, મેં અગાઉની આપણા લાઈવ ની અંદર વાત કરી હતી કે બ્રાહ્મણ સમાજ સર્વોપરી સમાજ છે, એ હર હંમેશા ભાજપની અંદર વરેલો સમાજ છે. ભારતીય જનતા પાર્ટી મારાથી એવું કહેવાય નહીં પણ વિશ્લેષણ તરીકે કહું છું, કોની છે? બીજેપી. એનું નામ શું છે? આખું બ્રાહ્મણ જૈન પાટીદાર, આ ત્રણે ત્રણ સમાજની બીજેપી પાર્ટી છે. બાકીના સમાજોને ટિકિટો આપે અને લડે અને સહભાગીદારી રાજકારણની અંદર પાર્ટીની અંદર વસ્તુ અલગ વાત છે, પણ સૌથી વધુ મહત્વ હર હંમેશા ભાજપે જૈન સમાજને, પાટીદાર સમાજને અને બ્રહ્મ સમાજને, એનું નામ બીજેપી છે, આપ્યું છે. એટલે ભૂદેવો 100% સ્વાભાવિક છે કે એના 10,000 મત સ્વરૂપજીને મળે છે. બુથ લેવલના ઓકળાની વાત કરું છું, પહેલા પણ કીધું હતું કે હું એકદમ તંદુરસ્ત હાલતમાં વાત કરું છું. કદાચ કોઈને એવું લાગશે બમરાજી આવું કેમ બોલે છે, 2 દિવસ પહેલા આવું કોંગ્રેસ જીતે છે, આજે ભાજપ જીતે છે, એવું કેમ કે છે? મેં એક એક ગામની અંદર પૂર્વ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ડેલિગેટો ભાજપના અને કોંગ્રેસના સાથે બિન રાજકીય આગેવાનો જોડે ચર્ચા કરીને આંકડા આપી રહ્યો છું. રબારી સમાજની વાત કરું તો રબારી સમાજ બ્રહ્મ સમાજમાં શું થયું? બ્રહ્મ સમાજના 10,000 મતો મળ્યા છે ભારતીય જનતા પાર્ટી ભાજપને, એટલે કે સૌથી વધુ ભાજપને મળ્યા છે. 18,000 માંથી 14,000 કેટલું મતદાન થયું આજુબાજુ? એ લોકોનું કદાચ મતદાન મારા અંદાજ પ્રમાણે 12,000 કે 13,000 નું મતદાન હોય, વધુ ન હોય. ગોવાભાઈ દેસાઈએ તન તોડત મહેનત કરી છે, તો મને એવું લાગે છે કોંગ્રેસના એક નેતા બહારથી પણ આવ્યા હતા કોંગ્રેસના, પણ એ પણ ક્યાંક ભાજપ તરફી મતદાન થાય એના માટેના ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા હતા. મેં પોતે નજરે દેખ્યું છે, સમય આવે તો હું નામ પણ આપીશ. હજી મારું એનાલિસિસ ચાલુ છે કે ભાઈ હકીકત શું હતું એમ, પણ હાલ અમે નથી કહી શકતા. તો રબારી સમાજે 6,000 મતદાન ભાજપ તરફી કર્યું છે. ઠાકરસિંહભાઈ નારાજ હતા, ઠાકરસિંહભાઈ પક્ષની દ્રષ્ટિએ ગુલાબસિંહની સાથે બેસીને પ્રચાર પણ કર્યો છે, જે પણ કરવું પડે એ કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજ જે કઈ એમને મનાવવાનો થતો તો સમાજ માની શક્યો નથી. એટલે આ વખતે રબારી સમાજે પણ કોંગ્રેસ તરફી ભાજપ તરફી મતદાન કર્યું છે અને બાકીનું જે કઈ મતદાન વધ્યું હતું એ કોંગ્રેસ અને અપક્ષ મગ્યું છે. વચ્ચે હું એ પૂછવા માંગીશ કે 25,000 નું મતદાન રબારી સમાજનું ને 15,000 જ વોટિંગ થયું, આટલું જ થયું છે ને જ્યાં સુધી મને આંકડાઓ મળ્યા છે ત્યાં સુધી? તો આટલું ઓછું કે 10,000 લોકો ઘરે બેઠા રહ્યા કે પછી આંકડો ખોટો છે 25,000 નો? જો તમને કહું ધાર્મિક ભાઈ, ઓકડો ખોટો નથી. આ વખતે જે કઈ વા વિધાનસભાના ઘણા બધા લોકો બહાર રહે છે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની, ક્યાંક મોરબીની અંદર સિરામિક ઉદ્યોગ હોય કે પછી ડીસા પાલનપુર કે રબારી સમાજ છે, આ ઘણા બધા તબેલાઓની અંદર કામ કરે છે, એમનો પશુપાલનનો વ્યવસાય છે વર્ષોથી. એ લોકોને ભાજપ કે કોંગ્રેસે બંને બહારથી મતદાનો જ નથી લાવ્યા. શું સંકલન કર્યું હતું બંને પાર્ટી આપણને અત્યાર સુધી મગજમાં બેસતું નથી, પણ નથી કોંગ્રેસે બહારથી મતદાન લાવ્યા કે નથી ભાજપે લાવ્યા, એટલે એ બાબત છે. એટલે મતદાન ઓછું થયું છે. વાત કરીએ દરબાર સમાજની તો જાગીરદાર સમાજે પણ 3,000 જેટલું મતદાન
ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં થયું છે, જાગીરદાર સમાજનું. જી પ્રજાપતિ સમાજની વાત કરું તો પ્રજાપતિ સમાજને 12,000 મતદાન છે. નહીં, જાગીરદાર સમાજ 12,000 મતદાન. કુલ કેટલો જાગીરદાર સમાજ આપણે વિસ્તારમાં ગણી શકીએ? જાગીરદાર સમાજ કદાચ મારા અંદાજ પ્રમાણે, એક જ મિનિટ હું જોઈ લઉં ઓકડકી આગેથી, કારણ કે 9,500 દરબાર સમાજ છે, ક્ષત્રિય સમાજ 18,000 છે, ને જાગીરદાર સમાજની અલગ માહિતી આપણા સુધી કદાચ નથી પહોંચી કે ભાઈ એમનો પરફેક્ટ આંકડો કેટલો છે. ના પણ જો જાગીરદાર સમાજ, જે કે જાગીરદાર છે, દરબાર છે, આ બધા એક જ કાસ્ટની અંદર આવે છે. ક્યાંક જાગીરદાર શબ્દ બોલાતો હોય તો ક્યાંક દરબાર શબ્દ બોલાય છે, રાજપૂત ને રાજપૂત શબ્દ જ બોલાય છે. અને ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા એમાં બધા ઠાકોર છે, દરબાર છે, રાજપૂત છે, બધા ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે છે. તેના પર એટલે વાવરાણાનો હોલ્ડ તો ખરી, 100% કહી શકાય. વાવરાણાનો હોલ્ડ હતો, તો સામે ગુમાનસિંહ એ પણ જાગીરદાર છે, એ પણ દરબાર સમાજ છે, પોતે દરબાર સમાજમાંથી આવે છે. વર્ષો સુધી બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે. એમણે પણ મેં તમને કીધું કે માળકા જિલ્લા પંચાયતમાં પોતાનું પ્રભુત્વ દેખાય પાર્ટીની અંદર, ક્યાંક પોતાનું ભવિષ્ય પોતે દેખવા માટે કરીને તંદુરસ્ત મહેનત એમણે પણ કરી છે, અને દરબાર સમાજનું 3,000 મત મળ્યું છે. હવે આપણે પ્રજાપતિ સમાજની વાત કરીએ તો પ્રજાપતિ સમાજની અંદર ટોટલ મતદાન 12,000 જેટલું હતું, એમાંથી લગભગ 9,000 જેટલું મતદાન થયું છે. તો એમાંથી પણ 4,000 મતદાન ભાજપ તરફી થયું છે. પ્રજાપતિ તો લગભગ તમને એ પણ કહું છું, હું તો 100% કહું છું, પણ ઓકળાકી માહિતી મારી જોડે આવી છે. એ પ્રજાપતિ સમાજ બહુ નિર્મળ સમાજ છે, વેપારી લાઈનમાં માનનારો સમાજ છે, બહુ નિર્વિવાદી સમાજ છે, હર હંમેશા દરેક સમાજનું માન સન્માન જાળવવાળો સમાજ છે. એ મારે તો માનવા પ્રમાણે કે 70% મતદાન ભાજપ તરફી થયું હોય, પણ આપણે એનું 50% ગણીએ તો પણ 4,000 મતદાન એમને મળે છે. હવે આપણે અન્ય ગણીએ તો અન્યની અંદર જુઓ રમણજી, આ વખતે પ્રજાપતિ સમાજમાં તમને એવું નહીં લાગતું કે ગુલાબસિંહને વ્યક્તિને જોતા થોડા મત કોંગ્રેસ તરફ ગયા છે, જે ભાજપને જ આપતા હતા વર્ષોથી? વર્ષોથી ભાજપને આપતા તો ન જાય, પણ ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજના જો વેપારી વર્ગ છે આ પ્રજાપતિ સમાજ. થરાદની અંદર દાખલા તરીકે રાજપૂત સમાજનું ક્યાંક શોપિંગ હોય કે મોલ હોય કે એમનું દુકાનો હોય, તો એની અંદર પહોંચ પ્રજાપતિ, કોઈ કોઈ શોપિંગ એવું ન હોય કે ત્યાં પ્રજાપતિ સમાજની દુકાનો ન હોય. તમને એ કહું, સંબંધો હોય દરેકને. પછી એ લોકો રસોઈયા છે, એમના સમાજમાં રસોઈયા જે રસોડું બનાવે એ ઘણા બધા છે, તો સ્વાભાવિક છે કે ભાઈ એમના ધંધા માટે, વ્યવસાય માટે કરીને ક્યાંક ને ક્યાંક એ લોકો ઇમોશનલ થાય અને મત કોંગ્રેસ તરફી પણ થાય, સંબંધ હોય. આપણે સભ્ય ઠાકોર સમાજે કીધું કે ઠાકોર સમાજે સૌરભજી તો ઠીક હોય સમાજના છે, પણ આપણે ગુલાબસિંહ તરફી થાય છે એવું નથી. ખૂબ ઠાકોર સમાજનું ભાગ્ય તરીકે રાજપૂત સમાજના ખેતરમાં હોય, મત મળે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. આ બધું ગણતા આપણે ટોટલ જુઓ, હવે 12,000 મત આપણે અન્ય ગણ્યા છે. અન્ય કઈ કઈ તમને કહું, અન્યની અંદર આપણે ગૌસ્વામી સમાજ છે, નાઈ સમાજ છે, જૈન સમાજ છે, વાલ્મીકી સમાજ છે, સુથાર સમાજ છે, લુહાર સમાજ છે, દરજી સમાજ છે, વજીર સમાજ છે, આવા ઘણા બધા સમાજો. આ તમામ સમાજોના આપણે ભેળા કરી એમાંથી 12,000 મત સ્વરૂપજીના પક્ષમાં ગણીએ, એટલે કે ભાજપના પક્ષમાં ગણીએ, તો ટોટલ ઓકડો આપણે 90,000 મત ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર સ્વરૂપજીને મળે છે. સામે અમે દલિત સમાજ આપણે બિલકુલ નથી ગણતા, આ અન્યમાં આવી ગયું 12,000 માં. દલિત સમાજ આપણે 12,000 અન્ય ગણ્યા ને, તમને સમાજો ગણાવ્યા, એ આપણે અન્યમાં લઈ લીધા કે ભાઈ તમામ સમાજોના ભેળા કરીને ઠાકોર, પટેલ, બ્રાહ્મણ, દરબારી, દરબાર, પ્રજાપતિ છોડી બાકીના સમાજોને આપણે બધા અન્ય રીતે 12,000 મત લીધા કે ભાઈ કોઈ સમાજમાંથી 500 મળ્યા. દલિત સમાજના તો પોતાના જ 43,000 જેટલા મત છે ને. આપણ ભાજપને ન મળે 43,000 હોય, પણ ભાજપ માટે તો, ભાજપ માટે તો અન્ય સમાજ ગણાય, વધારે અપેક્ષા. હા, અને ભાજપને અપેક્ષા ન હોય, કોંગ્રેસ અધિકત જ અપક્ષ લઈ જાય, સ્વાભાવિક છે, પણ ભાજપ મત ન લઈ શકે એટલે આપણે અન્યમાં ગણી લીધા એમને કે ભાઈ ટોટલ એ બધા સમાજોનું ભેળું કરીને ક્યાંક 1,000, 1,500, 2,000 કરીને ટોટલ 12,000 મત મળી શકે છે. તમામ લોકો, આ જૈન લોકો છે, કોંગ્રેસમાં મત ક્યારે ન કરે, સુથાર સમાજ છે, એ લોકોનું મત પણ લગભગ 2,000, 2,500 થી ઉપર છે, એ ક્યારે મત ન કરે કોંગ્રેસની અંદર. સોની સમાજ છે, આ કે જે કઈ સમાજો છે, આ ઠક્કર સમાજ છે, આ લોકો હર હંમેશા ભાજપ
સાથે રહ્યા છે અને ભાજપ તરફે મતદાન કરે છે. આ તમામ સમાજોનો આપણે ગણી અને ગણિત મારીએ તો 12,000 મતો ફરી પાછા અન્ય સમાજને, તમામ સમાજો, નાના નાના જે સમાજો છે એ સમાજોમાંથી આપણે 12,000 મત સ્વરૂપજી તરફી વાળીએ. આ તમામનો ધાર્મિક કોઈ સરવાળો કરતા 90,000 મતો થાય છે. 90,000 મતો ની સામે ક્યાંક 83,000 કે 84,000 મતો ગુલાબસિંહ ને મળે છે. 45 સરેરાશ એટલે કે 5,000 થી 6,000 ની લીડ હોય શકે, વધારે ક્યારે મત ન હોય. તમને એ પણ કહું જમરાજી, તમે જે ઇતર સમાજ કીધો, નાના નાના સમાજ કીધો, એમાં માવજીભાઈ ની પકડ કેટલી, કેટલા સંબંધો માવજીભાઈ ના? માવજીભાઈ ને મેં તમને કીધું કે કોઈક 100 નું મતદાન થાય તો જે માવજીભાઈ ને 5 મત મળે. અન્ય સમાજ નાના સમાજો છે, મતદાન ઓછું થાય, સ્વાભાવિક છે. વાલ્મીકી સમાજ છે, આખી ઢીમા જિલ્લા પંચાયત ની અંદર માત્ર 61 મત છે. 61 મોથી એ લોકો ક્યારે, મતલબ લગભગ 30 મત તો કરે નહીં. બીજી વાત કરીએ કે લુહાર સમાજ, લુહાર સમાજમાં જિલ્લા પંચાયતમાં 312 મત છે. સ્વાભાવિક છે કે ભાઈ 2 કે 3 કે 5 કે 10 કે 20 મત માવજીભાઈ ને જઈ શકે એવું નથી. પણ માવજીભાઈ જૂના જોગી છે અને માવજીભાઈ ના જે કઈ જૂના જોગીઓ કદાચ એમના સાથે ચાલવા વાળા, ભૂતકાળની ચૂંટણીઓમાં એમની સાથે ફરવા વાળા કદાચ હવે એ લોકો તો નિવૃત્ત જીવન જીવતા હશે. માવજીભાઈ પોતાનું તંદુરસ્ત શરીર છે એટલે ચૂંટણીઓ લડી રહ્યા છે. પણ રાજકીય રીતે ગણીએ તો જે કઈ એમની સાથે હતા અત્યારે મતદારો હોય શકે કદાચ, સ્વાભાવિક છે. માવજીભાઈ ના ઘણા બધા ગામડામાં હતી, ઠાકોર સમાજના પણ આપણે દેખતા હતા. એવું નથી કે માવજીભાઈ અપક્ષમાં હતા એટલે ઠાકોર સમાજ ના હોય. સરુકીના ગામના બીઓક ના કાકા બેઠા હતા માવજીભાઈ ની સભામાં, સ્ટેજમાં માવજીભાઈ નામ લીધું હતું, મેં પણ જોયું છે. એટલે આ બધું કરતો હું તમને પરફેક્ટ ઓકડા જોવા કહી દઉં છું. માવજીભાઈ વધારે વધારે 30,000 થી 31,000 મત માવજીભાઈ ને મળશે. સાહેબ તમારે લખવું હોય તો લખી લેજો, મારા ઓકડા રેકોર્ડિંગ નહીં, રેકોર્ડિંગ નહીં, તમારે રેકોર્ડ કરી દેજો જી, તમારે રેકોર્ડ કરી દેજો. નથી લાગતા કારણ કે લોકો તો 50,000-55,000 સુધી પહોંચી ગયા છે. 40,000 શક્ય જ નથી તમને એ કહું, કારણ કે બીજા પણ ઉમેદવારો અપક્ષ હતા, એ પણ કદાચ 1,000-2,000 લઈ જાય. ટોટલ આપણે 2,000-2,15,000 નું મતદાન ગણીએ તો શું કોંગ્રેસ ભાજપનું જ મતદાન ગણવાનું અપક્ષનું? બાકી બીજા કોઈ ઉમેદવાર નતા? કોઈ નોટોમાં હશે, કોઈ કદાચ અપક્ષમાં બીજા અપક્ષો હતા એમાં પણ ગયા હશે. ઘણી વખત તો સાહેબ તમને એ કહું, નિશાન પહેલા નંબરનું છેલ્લા નંબરનું આવે ને તો લોકો ભૂલતો, કોઈ કીધું હોય ભાઈ અમારું પહેલા નંબરનું નિશાન છે એટલે એ લોકો પહેલા છેલ્લેથી પહેલો ગણતા હોય છે. કારણ કે અભણ પ્રજા છે, અભણ પ્રજા છે. એવી રીતે 5,000-5,000 મતો બગડતા હોય છે અમુક પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ, તમને એ પણ કહું. એટલે આ બધું ગણતા 30,000 મત માવજીભાઈ ને મળશે, 90,000 મત મારા અંદાજ પ્રમાણે સ્વરૂપજી ને મળશે અને 83,000 થી 84,000 મત ગુલાબસિંહ ને મળશે. આ તમામ મતો ભેળા કરતા 2,30,000-3,000 નું મતદાન થાય છે. એમાં 12,000 મતદાન એવા હશે કે ઘણા બધા અપક્ષો છે, કોઈ 1,000 આમથી આમ કે આમથી આમનો ઓગળો રહી શકે. પણ આ જે કઈ મારી જોડે વિશ્લેષણ મેં કર્યું છે એ તમામ દેખતો ભાજપ 5,000 થી 6,000 લીડ થી જીતી શકે, આ મારો પરફેક્ટ ઓગળો છે. બરોબર છે. તો પછી અત્યાર સુધી જે ચર્ચાઓ ચાલી રહી છે એ તમામ ચર્ચાઓ ઉપર પાણી ફરી જશે. કારણ કે તમે જો ભમરાજી, કે એક ચર્ચા તેવી હતી કે જો વાવ છે અને સુઈગામ છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની મત બેંક હતી એ તો માવજીભાઈ તોડી નાખી, અને વાવમાં દલિત સમાજ સહિતના મત કોંગ્રેસને સારા મળે છે, સુઈગામમાં ચાલો ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજના ગામડાઓમાંથી મત સારા મળે છે, અને વાત તો ત્યાં સુધી આવી ગઈ કે ભાભરમાં જે ઠાકોર સમાજ છે તેમાંથી ઓછામાં ઓછા 40% મત ગેનીબેન ઠાકોર લઈ જાય છે. આ ગણિત મુજબ કોંગ્રેસ કહી રહી છે કે 95,000 મત ગુલાબસિંહને મળશે. કોઈ પણ પાર્ટીઓ ક્યારે પોતાની હાર સ્વીકારતી નથી, છેલ્લી ઘડીએ રિકાઉન્ટ કરતા હોય છે કે રિકાઉન્ટ નહીં કરો. હાવ ખ્યાલ હોય કે ભાઈ 3,000-4,000 મતનો ગાબડું છે, આપણે નથી જીતવાના, તો રાજકીય પાર્ટીઓ સ્વાભાવિક છે, ધાર્મિકભાઈ એ લોકો એમની જીતનું દાવા કરતા હોય અને કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી. મતદારો એમના સમર્થકો પણ દાવા કરતા હોય છે. પણ જે કંઈ મેં ઓકડા તમને આપ્યા છે, ભગવાનને પ્રાર્થના કરું સામણાને કે એટલે હું ખોટું ન પડું, મારે રાજકીય પાર્ટી ભાજપ કે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી. પણ અમે જે કંઈ રાતનું દિવસીય અને સતત મહેનત કરીને ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી આપણે વિશ્લેષણ કર્યું છે, વર્ષોનું ભાતું તમે જે બાંધ્યું છે, વર્ષોના સંબંધો જે બનાવ્યા છે ગ્રાઉન્ડ પર,
એમને પૂછીને જે માહિતી મળે છે, પત્રકારો કહે છે, ને એમાં કોઈ ખોટું પણ નથી. જ્યારે તમે ભારતીય જનતા પાર્ટી વિશે કહો, હવે દરેક લોકો કોંગ્રેસ વિશે વાત કરતા હશે અને ભારતીય જનતા પાર્ટી જીતશે ત્યારે ગણિત શું. એટલા માટે ભારતીય જનતા પાર્ટીની વાત, તેના સમીકરણની વાત પણ દર્શકો સુધી પહોંચાડવી જરૂરી છે. ને આપે કહ્યું, આપની પાસે મારે છેલ્લો સવાલ એ જાણવો છે કે જ્યારે હું વાવ આવ્યો ત્યારે સ્થિતિ એ પ્રકારની હતી કે લોકોને ખબર હતી કે માવજીભાઈના આવવાથી કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે, બરોબર છે. માવજીભાઈ જીતવાના નથી, પરંતુ માવજીભાઈ જરૂરથી કોઈને જીતાડી દેશે, જીતના ભાગીદાર જરૂર બનશે. આ વાત મને ખબર હતી, કદાચ એમના સમર્થકોને પણ ખબર હોય. તો પછી એમના સમર્થકો કેમ આટલી હદે એમનો પ્રચાર કરતા હતા? શું એમને એ વાત ખબર હોવા છતાં પણ એમના મગજમાં કઈ બીજું ગણિત ચાલી રહ્યું હતું? કારણ કે જો સામાન્ય રીતે લોકોને ખબર હોય તો પછી એમના સમર્થકોને ના ખબર હોય કે માવજીભાઈ આ વખતે જીતવાના તો નથી જ તે, તો પછી આટલી મહેનત કેમ? મેં અગાઉ પણ કીધું, અત્યારે પણ કહું છું, માવજીભાઈ માત્ર ને માત્ર ભાજપને હરાવવા માટે આવ્યા હતા, જીતવા માટે નહીં. એમને જીતવું હોત ઠાકોર સમાજનું સંમેલન બોલાવવું હતું, પ્રજાપતિ સમાજનું સંમેલન બોલાવવું હતું, જાગીરદાર સમાજનું સંમેલન બોલાવવું હતું, દરેક સમાજના કોંગ્રેસ ભાજપે સંમેલન બોલાવ્યા જ. જીતવા માટે નતા આવ્યા. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનોને એમની પાર્ટી અંદર નીચો દેખાડવા માટે, હું એક સક્ષમ છું મને ટિકિટ ના આપી, પાર્ટીનો પાવર ઉતારવા માટે, કે ભાજપને વાવના ચૌધરી સમાજ કઈ રીતે શું કરી શકે છે એમનું શક્તિ પ્રદર્શન કરવામાં પોતે કામ કર્યું છે. માત્ર માવજીભાઈ જીતવા નતા આવ્યા. અત્યારે કહું છું, પહેલા કહેતો હતો કે માવજીભાઈ મહેનત કરી હોત તો તમને એ પણ કહું, માવજીભાઈ કોંગ્રેસની કે ભાજપની ફાઇટમાં હોત, પણ માવજીભાઈ એ બાબતનું, શંકરભાઈ આવ્યા, શંકરભાઈ પ્રવાસમાં જવાના હતા, શંકરભાઈ પ્રવાસ પોતાનો રદ કરી અને પોતે પણ ક્યાંક ઘણું એનાલિસિસ કર્યું હશે, કારણ કે આ સાહેબ તો વાવ વિધાનસભા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. એમણે ક્યાંક જોયું હશે કે માવજીભાઈ પાર્ટીને, ભાજપને નુકસાન કરી રહ્યા છે સ્વરૂપજીને, એના માટે પોતે તમામ જે કંઈ પોતાના પ્રોટોકોલ જાળવવાનો, એ પ્રોટોકોલ જાળવ્યા વગર પણ ક્યાંક ઘણા બધા ખુલાસાઓ કર્યા છે. ચૌધરી સમાજ શિક્ષિત સમાજ છે, સમાજ તમામ સમજે છે, સમજુ સમાજ છે, ભવિષ્ય કયો છે. માવજીભાઈ માત્ર ને માત્ર આવી ઘણી બધી ચૂંટણીઓ લડ્યા છે, એ પણ તમને અને મને ખ્યાલ છે. માવજીભાઈ જીતવા નતા આવ્યા. માવજીભાઈ અત્યાર સુધી, હું ચેલેન્જ સાથે કહું છું, માવજીભાઈ મારવાડી પટેલ છે, પરબતભાઈ છ ચૂંટણી લડ્યા, એક પણ ચૂંટણીની અંદર માવજીભાઈએ સમર્થન નથી કર્યું, અત્યાર સુધી નથી કર્યું. તો વાવ વિધાનસભાની અંદર મારવાડી પટેલ સમાજના માત્ર 6,000 કે 7,000 મતો હોય, અને મને નથી લાગતું કે એના દેશી ચૌધરી પટેલો માવજીભાઈને સમર્થન આપીને માવજીભાઈને મોટા કરે. મોટા કરે તો પરબતભાઈને કરે, મોટા કરે તો શંકરભાઈને કરે, પણ માવજીભાઈને તો મોટા ન જ કરે, મારા માનવા મુજબ તમને એ પણ કહું. સ્વાભાવિક છે, વાવ વિધાનસભાની વાત કરો, કેસાજી આવ્યા હતા, ઠાકોર સમાજ મોટા કરે તો કેસાજીને કરે, અલ્પેશભાઈને કરે, લગનજી ઠાકોરને મોટા કરે, પણ અન્ય નેતાને તો મોટા ન જ કરે, તમને એ પણ કહું, કારણ કે ભવિષ્ય ત્યાં છે. એટલે આ બધી વાતો હોય છે. માત્ર ને માત્ર માવજીભાઈ હરાવવા માટે જ આવ્યા હતા, અને ક્યાંક ને ક્યાંક અધી સુધી પણ ક્યારે, મતલબ પોતાનો ફૂંફાળો ચાલુ જ છે, અધી ઘણા બધા સંમેલનો જાય છે. માત્ર શંકરભાઈનો જ એમ લોકોનો વિરોધ કરી રહ્યા છે, કોઈ એમને, મને તો એવું લાગે કે ભાજપથી વિરુદ્ધ નથી, હવે તો શંકરભાઈનો સીધો વિરોધ કરે છે. એ એમનો વિષય છે, શું છે શું નથી એમાં આપણે પડવા નથી માંગતા, પણ શંકરભાઈ એ, પરબતભાઈ હોય, કેશાજી ચૌહાણ હોય, લવિંગજી ઠાકોર હોય, અલ્પેશભાઈ હોય, ગોવાભાઈ દેસાઈ હોય, તન મન તનથી એ લોકોએ મહેનત કરી જ છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર, અને પાર્ટી જીતે એના માટેનું કામ કર્યું છે. એ એક એક પુરાવા સાથે હું તમને કહું છું. ઘણા ભાજપના નેતાઓ એવા હતા કે ઓફિસ નથી છોડી, આપણે એનું પણ કહીએ, એવું નથી એમના વખાણ કરતા, ઘણા ભાજપના નેતાઓ હતા કે ઓફિસ નથી છોડી. ભમરાજી જી, છેલ્લા દિવસોમાં એવા સમાચાર આવે છે, છેલ્લા દિવસોમાં, કે ઠાકરસિંહ રબારી અને માવજીભાઈ દેસાઈ, ધાનેરા ધારાસભ્ય અપક્ષ, તેમની વચ્ચે વાત થઈ, શું રંધાયું શું પકાયું કઈ ખબર નથી પડતી, તમને શું લાગે છે, શું એ ઇન્વોલ્વ હતા આ ચૂંટણીમાં? માવજીભાઈ અપક્ષ ઉમેદવાર છે, ગોવાભાઈ ભાજપના છે. હું માવજીભાઈ ધારાસભ્યની વાત કરી રહ્યો છું, રબારી સમાજના કહેવાય. માવજીભાઈ ધાંધરા આપણે વાત કરું છું, માવજીભાઈ ધાંધરાના અપક્ષના ધારાસભ્ય છે, કોઈ પક્ષના નથી જી, અને દેસાઈ સમાજના છે. એટલે એ કોંગ્રેસને પણ મળે, ભાજપને પણ મળે એમના મિત્રો સાથે.
સ્વાભાવિક છે ચાલુ સરકાર છે ક્યાંક પોતાનું નિર્મળતા ભાજપ તરફી હોય શકે, સ્વાભાવિક છે હોય, કારણ કે સરકારમાં બેઠા છે એ લોકો. ભાજપ અત્યારે એવું ગણે છે કે ભાઈ ધવલ છે ઝાલા ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય છે, અને અહીંયા બનાસકાંઠામાં ધાંધરાની અંદરમાં આવજી ભાઈ છે અમારા જ. આવું ગેરી બેન એક વખત નિવેદન આપી ચુક્યા છે સ્ટેજ ઉપર. માલજીભાઈ અને શંકરભાઈ વિધાનસભાના અધ્યક્ષ બેઠા હતા ધાંધરાની અંદર, ગેરી બેને આવું નિવેદન આપ્યું હતું. આ તમારા માનીતા છે એટલે સ્વાભાવિક છે ક્યાંક માલજીભાઈ નું ભવિષ્ય કે ગુવાભાઈ નું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટી ની અંદર દેખતા હોય એ લોકો. અને ઠાકરસિંહભાઈ ને કીધું, ઠાકરસિંહભાઈ જોજો આ વખતે તમે તો નથી પણ ક્યાંય અમારો પેલો ન થાય, ક્યાંક નાના મોટી જે કઈ એમને ચર્ચાઓ થઈ હોય અથવા સામાજિક રીતે એ લોકો મળી શકે છે એમાં કોઈ પેલી વાત હોય નહીં. અને હું તો એટલા સુધી કહું છું, ચાલુ ચૂંટણીઓમાં ઘણી વખત ભાજપ કોંગ્રેસ ના આગેવાનો મળે છે, એ એમનો વિષય છે. પણ ક્યારે એવું ન હોય, ક્યારે એવું ન હોય કે ભાઈ કોંગ્રેસ ને હરાવવા માટેના કોઈ ગઠબંધનો હોય, પણ એ રબારી સમાજ એ બાબતમાં બહુ સજ્જન સમાજ છે અને દરેક સમાજ સાથે ભાઈચારાની ભાવના સાથેનો છે. ઘણા બધા બીજા જિલ્લાઓમાંથી, બીજા તાલુકામાંથી, બીજા જિલ્લાઓમાંથી, વિધાનસભામાંથી આવ્યા હતા કોંગ્રેસ ને હરાવવા માટે, એ પણ તમને કહું છું. ભાજપને હરાવવા માટેના કેટલાક ઓફિસ છોડીને જતા હતા, ક્યાંક ને ક્યાંક વાતાવરણ બગાડતા હતા. સ્વરૂપજીના નજીકના લોકો હતા, અલ્પેશભાઈના નજીકના લોકો હતા, હું ખાતરી સાથે કહું છું, હું પુરાવા સાથે કહું છું, એ લોકો પણ ત્યાં ભાજપને નુકસાન કરી રહ્યા, ભાજપને ક્યાંક નુકસાન કરી રહ્યા હતા. તમામ પુરાવા મારી જોડે છે, કદાચ જી વિશ્લેષણ કરીશું, કરવાનું થશે તો 100% હું તમારી સાથે જોડાવીશ. એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારને સમય જતા અમે પહેલી વાર કદાચ બોલ્યો હશું કે ભાઈ ભાજપ જીતે છે, મારી જોડે જે ઓકળાકીય માહિતી આપી છે એ તમામ માહિતી લઈને હું અત્યારે ભાજપ જીતે છે એ તરફી વાત કરી રહ્યો છું. ભાજપ 100% જીતશે એવો મને ભરોસો છે આ ઓકળાકીય રીતે. બાકી જનતા જનાર્દન નક્કી વા વિધાનસભાના કરશે, કોંગ્રેસ જીતે છે કે ભાજપ જીતે છે. ઠીક છે, થેન્ક યુ જી. જી ભમરાજી, તમામ દર્શકોને જણાવવાનું કે આ એક ચર્ચા છે, આ એક ત્યાંના સ્થાનિક પત્રકાર ભમરાજી વાઘેલાનું આંકલન છે. તેઓ પહેલા કહેતા હતા કે કોંગ્રેસ જીતી રહ્યું છે, પરંતુ તેમને પાસે જે હવે માહિતી આવી છે ગઈકાલ રાત્રિથી, તે કહે છે કે ભારતીય જનતા પાર્ટી પાતળી સરસાઈથી જીતી શકે છે. આ એક ચર્ચા છે, આ એક મંતવ્ય છે, આ એક અભ્યાસ સાથેનું અનુમાન છે. અમે જરા પણ નથી કહેતા કે આ જ વ્યક્તિ જીતી રહ્યા છે કે આ વ્યક્તિ હારી રહ્યા છે. આવતીકાલે 23 તારીખે મતદાનની પેટીઓ ખુલશે, વાવની જનતા કોને તાજ આપે છે અને કોને હરાવે છે તો ત્યારે ખબર પડી જશે. અમુક કલાકોમાં જ માહિતી બહાર આવી જશે, પરંતુ ત્યારબાદ પણ આપણે ચર્ચા કરીશું, ત્યારબાદ પણ આપણે ભમરાજીને બેસાડીશું કે પછી કોંગ્રેસ જીતે, ભાજપ જીતે કે પછી અત્યારના ન દેખાતું હોય તેવા માવજીભાઈ જીતે, ત્યારે પણ તેમને બેસાડીશું. પરંતુ પત્રકારનો ધર્મ હોય છે જે સમાચાર હોય તેની પાછળ જઈ તેની વિશેની અંદરની માહિતી લાવે, તે લાવવાનો અમારો પ્રયત્ન હોય છે ગુજરાત તકનો. અને ભમરાજીને આ માટે તે અમે તમારી વચ્ચે રજૂ કર્યા છે કે આપના સુધી સાચી અને અંદરની માહિતી પહોંચી શકે. ભમરાજી, આપણે જોઈએ કે હવે શું થાય છે, પરિણામ જે કંઈ પણ આવે, જે કંઈ પણ જીતે, વાવની જનતા જે કોઈ વ્યક્તિને જનાદેશ સંભળાવે, પરંતુ આપણે ત્યારબાદ પણ તેનું વિશ્લેષણ કરીશું. ધન્યવાદ ભમરાજી. તો આ હતા ત્યાંના સ્થાનિક પત્રકાર ભમરાજી વાઘેલા. અલગ અલગ મુદ્દા પર વાત કરવામાં આવી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અલગ અલગ તાલુકા સહિત આપણે વાત કરી છે. આ જે ચર્ચા છે થોડી લાંબી જરૂર છે, પરંતુ આ ચર્ચા એટલા માટે કરવાની વાત છે કારણ કે 24 કલાક પહેલા આપણે ખબર હોવી જોઈએ કે શું થયું છે, શું વાતો હતી. કારણ કે બની શકે કે હજુ આમાં કોઈ માહિતી અમારી સુધી પહોંચતા રહી ગઈ હોય એવી કોઈ અંદરની માહિતી, પરંતુ પરિણામ આવશે ત્યારે ખબર પડી જાય છે શું થશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થશે, કોણ જીતે છે, કોણ હારે છે. સ્વરૂપજી ઠાકોર થોડા દિવસથી સાયલેન્ટ છે. ગુલાબસિંહ રાજપૂત ના હાવભાવ, તેમનું બોડી લેંગ્વેજ તેવું કહી રહ્યું છે કે તેઓ જીતી રહ્યા છે. માવજીભાઈ એક બાદ એક સંમેલનમાં હાજરી આપી રહ્યા છે, સમાજના હોય કે પછી પાર્ટીના હોય, અલગ અલગ તેમાં જઈ રહ્યા છે. એટલે કે જોવું રહ્યું હવે શું થાય છે, પરંતુ ત્યારબાદ પણ આપણે વિશ્લેષણ કરીશું અને જે કોઈ પણ જીતે
કયા કારણોસર જીતે તેની પણ વાત કરીશું. તેવી વાત નહીં કે બની બનાવેલી, ફેક્ટ સાથે વાત કરીશું. ગુજરાત તક જોતા રહો, આવનાર સમયમાં ફરી ચર્ચા કરતા રહેશું. આ વિડીયો કેવો લાગ્યો, આ ચર્ચા કેવી લાગી, ભમરાજી વાઘેલાની માહિતી આપને કેવી લાગી, કેટલી સાચી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી એકવાર મળીશું. આ વિડીયો લાઈક શેર કરજો, પસંદ આવ્યો હોય તો. મને આપશો રજા. નમસ્કાર.